તમારું સ્વાગત છે. આજે આપણે પાઉંભાજી બનાવીશું. પાઉંભાજી માટે આપણે 4 રીંગણ લીધેલા છે, એને આપણે કટિંગ કરી લીધા છે અને એને પાણીમાં જ રાખ્યા છે, કારણ કે કાળા ન પડે એટલા માટે આપણે પાણીમાં રાખવા પડે. 5 આપણે બટેકા લીધા છે, એને પણ આપણે આવી રીતના કટિંગ કરી લીધા છે, એને પણ આપણે પાણીમાં જ રાખ્યા છે. આટલું આપણે ફ્લાવર લીધેલું છે અને આટલા આપણે 1 વાટકી જેટલા લીલા વટાણા લીધેલા છે. અહીંયા મેં 1 કુકર લીધું છે. કુકરમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે જે બાફવાની વસ્તુ છે એમાં એડ કરીશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે 1 ચમચ જેટલું આપણે જીરું નાખીશું. 1 ચમચ જેટલી આપણે હળદર એડ કરીશું. બટેકા એડ કરીશું આટલા. હવે આપણે આ રીંગણા એડ કરી દઈશું. મેં આ બધામાંથી પાણી કાઢી લીધું છે. એટલું ફ્લાવર લીધેલું છે એ પણ એડ કરી દઈશું. આટલા લીલા વટાણા એ પણ આપણે એડ કરી દઈશું. અહીંયા આપણે 1 કપ જેટલું પાણી લીધું છે તે એડ કરીશું. આપણે આટલું નમક નાખીશું. આપણે આને બરાબર મિક્સ કરી દઈએ. હવે આપણે કુકર બંધ કરી દઈશું અને આપણે 4 સીટી થવા દઈશું. આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. તેમાં સરસ આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે જોઈ લઈએ બફાઈ ગયું છે કે નહીં. સરસ આપણું બધું વ્યવસ્થિત બફાઈ ગયું છે. હવે આપણે આને ભાંગી લઈશું. આપણે આ લીધું છે, ભાજી ભાંગવામાં આવે છે તે લીધેલું છે અને આપણે આને ભાંગી લઈશું. હવે આપણે ભાજીના વઘાર માટે ટમેટા લીધા છે. આપણે આટલા 5 ટમેટા લીધા છે. 5 ટમેટાને આપણે આવી રીતે કટિંગ કરી લીધા છે, છીના છે. 4 ડુંગળી લીધી છે, એને આપણે આવી રીતે ક્રશ કરી લીધી છે જેથી કરીને ફટોફટ ચડી જાય એટલા માટે આપણે ક્રશ કરી લીધી છે. આટલું આપણે લીલું લસણ લીધેલું છે. આ આપણે ભાજી થઈ જાય પછી એમાં ઉપરથી એડ કરવા માટે આપણે આટલું લીલું લસણ લીધું છે અને આ સૂકું લસણ લીધું છે. મેં 1.5 કાઠીઓ જેટલું આપણે સૂકું લસણ લીધું છે. આટલા આપણે મરચાં લીધેલા છે. 3 મરચાં લીધા છે અને 1 આદુનો કટકો લીધો છે, એને આપણે કટિંગ કરી લીધું છે. અને આપણે આટલું કેપ્સિકમ મરચું લીધેલું છે અને 1 આપણે આટલી તીર લીમડાની તીર લીધેલી છે. વઘાર માટે આપણે આટલું બટર લીધેલું છે. આટલો આપણે પાઉંભાજીનો મસાલો લીધેલો છે. હવે આપણે આ ત્રણેયની પેસ્ટ બનાવી લઈશું. ભાજીમાં લસણ વધારે જેમ હોય એમ સ્વાદ સારો આવે છે એટલે આપણે અત્યારે સૂકું લસણ પણ લીધું છે ને લીલું લસણ પણ લીધું છે. આપણે અત્યારે એની પેસ્ટ બનાવી લઈએ. આપણે ગેસ ઓન કરીશું અને 1 કડાઈ મૂકીશું. એમાં આપણે આટલો બટરનો ટુકડો લીધેલો છે તે બટર નાખીશું. એમાં બટરનો સ્વાદ સરસ આવે છે એટલે આપણે અહીંયા બટર વધારે યુઝ કર્યું છે અને આપણે થોડું તેલ પણ ઉમેરી દઈશું. અને તેલ અહીંયા હું 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. આપણું બટર ગરમ થઈ જાય પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે આપણે એમાં 1 ચમચ જેટલી હિંગ એડ કરીશું. આદુ મરચાંની જે પેસ્ટ બનાવેલી છે આપણે એ એડ કરીશું. આપણે આપણે આટલા કડી પત્તા લીધેલા છે તે એડ કરીશું. હવે આપણે તેને થોડી વાર સાતડવા દઈશું. આપણો આદુ મરચાં અને લસણની પેસ્ટ સતડાઈ ગઈ છે. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. આપણે આટલું કેપ્સિકમ મરચું લીધેલું છે તે એડ કરીશું. હવે તેને મિક્સ કરી દઈશું બરાબર. હવે આપણે આટલા કાંદા લીધેલા છે તે એડ કરીશું સમારેલા. હવે આપણે આને થોડી વાર 5 મિનિટ જેટલું આપણે સાતડવા દેશું. આપણે આટલા ટમેટા લીધેલા છે તે પણ એડ કરી દઈશું આમાં. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું અહીંયા જેથી કરીને કલર સારો આવે. મરચું તીખું ઓછું હોય પણ એટલે આપણે આ કલર માટે આપણે લાલ મરચું નાખીશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈએ. ટમેટા પોચા થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. આપણા ટમેટા અહીંયા સરસ પોચા થઈ ગયા છે અને સરસ ચડી ગયું છે પણ. હવે આપણે અહીંયા આટલું 1 ચમચ જેટલી ધાણા જીરું એડ કરીશું.
આટલો આપણે પાઉંભાજીનો મસાલો લીધેલો છે તે એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે નમકના એડ કરીશું, કારણ કે આપણે બાફવામાં એડ કરેલું છે એટલે આપણે અહીંયા ઓછું જ નાખીશું. હવે આને બરાબર આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે આને 2 મિનિટ માટે આમ રહેવા દેશું, પછી આપણે ગ્રેવી ઉમેરીશું. સરસ આપણું થઈ ગયું છે. હવે આપણે જે બાફેલું છે તેનું ગ્રેવી એડ કરી દઈએ. આમાં હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે એમાં એડ કરીશું. હવે આપણે આને 5-6 મિનિટ લગી ઉકળવા દેશું, પછી આપણી ભાજી તૈયાર થઈ જશે. સરસ આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે અને બબલ્સ પણ થવા માંડ્યા છે. હવે આપણે ઉપર બટર એડ કરી દઈશું. હવે આપણે આ લીલું લસણ આટલું લીધું છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. બટરથી ભાજીનો કંઈક સ્વાદ જ કંઈક અલગ આવે છે એટલે આપણે અહીંયા બટર ઉપરથી નાખેલું છે. અને બાજારમાં મળે એવી જ આપણે ભાજી અહીંયા બની ગઈ છે તૈયાર. સરસ મજાની લીલા લીલા ધાણા લીધા છે આપણે ઉપર નાખી દઈશું. સરસ આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે પાઉં શેકી લઈએ. પાઉં માટે આપણે એક પેન લીધેલી છે આવી રીતે. હવે એમાં આપણે બટરનો ટુકડો એડ કરીશું અને ગેસ આપણે ધીમો રાખીશું અને 1 કપ પાવડું જેટલું આપણે તેલ એડ કરીશું એમાં. હવે આપણે આને આવી રીતે કરી લઈશું. અહીંયા આપણે ભાજીનો મસાલો છે 1 ચમચ એડ કરીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે આવી રીતે પાઉં મૂકીશું. સરસ મજાના આપણા પાઉં શેકાઈ ગયા છે. ઉપર થોડા ધાણા એડ કરીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એક ડીશમાં લઈ લઈશું. આપણે પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં તેમને સર્વ કરી લઈએ. સરસ મજાની આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એપડી એવી આપણી ભાજી તૈયાર થઈ છે. બજારમાં મળે એવો જ સ્વાદ આપણે અહીંયા આવ્યો છે. કલર પણ આપણે બજારમાં હોય એવો જ કલર આપણે આવેલો છે પાઉંભાજીનો. સરસ મજાના આપણા પાઉં પણ તૈયાર થઈ ગયા છે. અને આપણે આટલી કટિંગ કરેલી છે સમારેલી ડુંગળી. હવે આપણે આની પર બટર પણ એડ કરીશું થોડું. જો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલના બટન પર ક્લિક કરવાનું તો ભૂલતા જ નહીં. કમેન્ટમાં પણ જણાવજો કે અમારી રેસીપી કેવી બની અને કમેન્ટ પર કરતા રહેજો. થેન્ક યુ સો મચ.